જેમ પશ્ચિમ કચ્છના જખૌ, કોટેશ્વર, પિંગલેશ્વર સહિતના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસુ કોથળા મળી આવે છે, તેમ હવે પૂર્વ કચ્છની દરિયાઈ ખાડીમાં કોકેન સહિતના મોંઘેરા ડ્રગ્સ મળી આવ્યા છે. અગાઉ પણ સ્થાનિક પોલીસ એટીએસ એસઓજીને ગાંધીધામની દરિયાઈ ખાડીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ગાંધીધામના ખારી રોહર ગામની સીમમાં આવેલ તળાવની બાજુમાં બાવળોની જાળીઓમાં છુપાવેલ અંદાજીત 120 કરોડનું 11 કિલો કોકેઇન મળી આવ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગરબાગ માર દ્વારા દરિયાઈ વિસ્તારમાં પોલીસને અસરકારક પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત અંજાર ડીવાયએસપીના માર્ગદર્શનમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કોકેઇન હોવાનું સામે આવ્યું છે. અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખારી રોહરની ખાડી વિસ્તારમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કુલ 11 પેકેટ મળી આવ્યા હતા. હાલમાં તપાસ વેગવાન બનાવાઈ હોવાનું ઉમેર્યું હતું. ગાંધીના બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયાના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સર્ચમાં સફળતા મળી હતી. દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે આસપાસના વિસ્તારમાં ફોર્સ ઉતારી હજુ પણ ડ્રગ્સ છુપાયેલું હોવાની આશંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ કોલ ડિટેઇલ્સ આધારે તપાસ ચક્રો વેગવાન બનાવાયા છે.